जय श्री कृष्ण। गुड मॉर्निंग धोरण 11 विद्यार्थी मित्रों, केम छो બધા? મજા મને? ચાલો, ગઈકાલે આપણે પાઠ ભણ્યા હતા, આજે વચ્ચે થોડું તમે વ્યાકરણ લઈ લે, પછી એક સાથે વ્યાકરણમાં તમને કંટાળો આવે એના કરતાં વચ્ચે વચ્ચે થોડું વ્યાકરણ લઈ લો, જે બધું પુનરાવર્તન છે મેં તમને વ્યાકરણ પણ બધું કરાવી દીધું છે, છતાં આપણે પુનરાવર્તનમાં જોઈ લઈએ। ધોરણ 11 માં કુદરતીમાં આપણે આજ વ્યાકરણ જોશું। દરેક વ્યાકરણમાંથી પ્રશ્નોમાં સૂચના મહત્વની છે, તમારે સૂચના પહેલા વાંચવી જોઈએ। નીચેના વાક્યોનું કૌંસમાં માંગ્યા પ્રમાણે રૂપાંતર કરો। તમારે આપેલા કૌંસમાં જે સૂચના છે એનું આપણે જવાબ આપવાનો હોય, કર્તરી વાક્ય બનાવો, કર્મણી બનાવો કે ભાવે વાક્ય બનાવો, આપને જે સૂચના આપી છે તેનો આપણે અમલ કરવાનો છે। તો આપણે આગળ જોઈએ મિત્રો, કે મારાથી સહજ બોલાઈ ગયું, આપેલું વાક્ય છે, કર્તરી વાક્ય બનાવો। તમારે શું કરવાનું છે? કર્તરી વાક્ય બનાવવાનું છે। કર્તરી વાક્યમાં પહેલા જુઓ, હું સહજ બોલી ગયો, એ જ રીતે જો એ ઉપર હોય હું સહજ બોલી ગયો એનું કર્તરી વાક્ય બનાવો, તો તમે આ રીતે બનાવી શકો છો। આ ઉપર હોય તો તમે એને આને નીચે લઈ શકો છો, મારાથી સહજ બોલાઈ ગયું, બરાબર? આ તમારા પેપરો કર્તરી વાક્ય તમે બનાવો છો ત્યારે જોઈ લો। પછી એવું બીજું વાક્ય છે, એ વાતની હું સગર્વ ગર્વ સાથે નોંધ લઉં છું, કર્મણી વાક્ય બનાવો। તમે ધોરણ 10 માં 9 માં ભણી ગયા છો, કર્તરી કર્મણી ભાવે બધી રચનાઓ વાક્યો જોઈ લીધું છે, હવે એને આપણે કર્મણી બનાવવું છે, જેમાં કર્મ છે તમારો। એ વાતની મારાથી કોણ કરે છે? તો હું જ, એ હું, પણ મારાથી સગર્વ નોંધ લેવાય છે, નોંધ લઉં છું નહીં, કર્મમાં ફેરવીને મારાથી સગર્વ નોંધ લેવાય છે, જે કામ કરું છું કરું છું એને બતાવવા કર્મણી, કર્તરીમાં કરતા છે, આગળ છે આમાં કર્મ છે। કે એ રીતે એના પિતા ઉશ્કેરાઈ ગયો, વાક્ય આપણે કેવું બનાવવું છે? ભાવે વાક્ય બનાવો, એના પિતા ઉશ્કેરાઈ ગયો, એના પિતાથી ઉશ્કેરાઈ જવાયું, બરાબર? એટલે જેટલા સુધારા છે એ ભાવે વાક્ય આપણે સીધું બની ગયું, પિતાથી ઉશ્કેરાઈ જવાયું, એ વાતની હું જગ્યાએ મારાથી સગર્વ નોંધ લેવાય છે, લઉં છું તો આ લેવાય છે, સુધારા જો, બરાબર? અહીંયા મારાથી સહજ બોલાઈ ગયું તો હું સહજ બોલી ગયો, પાછળનામાં પણ સુધારો છે અને આગળ પણ આપણે સુધારો લઈએ છીએ, મારાથી જગ્યાએ હું, મારાથી તો હું તો મારાથી, આ ફેરફારો છે અને જે આપણે કરીએ છીએ એ પણ છે ફેરફારો હોય છે। ભાવે કર્તરી કર્મણીમાં થોડા થોડા ફેરફારો સાથે કર્તાની કર્મણી અને ભાવને લેવાનું છે। જો એના પિતા ઉશ્કેરાઈ જવાય, મારા એના પિતાથી એ આપણે મૂકી દીધું અને ભાવે વાક્ય થઈ ગયું, જવાયું એ પણ નોંધ લેવાની છે। પછી ચોથું વાક્ય છે, એ મારાથી ના તો રડાયું ના તો બોલાયું, કર્તરી વાક્ય બનાવો। કર્તરી વાક્યમાં હું ના તો રડ્યો ના તો બોલ્યો, બરાબર? એની જગ્યાએ હું આવી જાય છે, ન રડાયું રડ્યો ન બોલ્યું, બરાબર? આ શબ્દમાં આપણે ધ્યાન રાખવાનું છે કે બોલાયું બોલ્યું, રડાયું રડ્યું, આ તમારી કર્તરી વાક્યની રચનામાં ફેરફારો છે। વ્યાકરણમાં આપણે ભણી ગયા હોય થોડાક સુધારા સાથે સમજી લઈએ તો બધું સેલું સરળ જ ને લાગે છે મિત્રો। ઘણા વિદ્યાર્થી મિત્રો જવાબો સરસ આપતા હોય છે, વિષ્યાએ વિમાસી જોયું, બરાબર? આપણું કાવ્યનો એમ ઉગાયો ચંદ્રહાસ, હવે એનું તમારે શું બનાવવું છે? ભાવે વાક્ય, તમે ભાવે વાક્ય બનાવો છો એટલે એ ભાવ સાથેમાં ક્યાં દેખાય છે વચ્ચે એ તમારે જોવાનું થશે મિત્રો। વિષ્યાએ એની જગ્યાએ આપણે
વિસીઆએ વિમાંથી જોયું, વિસીઆથી વિમાંથી જોવાયું. આ હવે તમારી સામે છે હવે વાક્ય, વિસીઆથી વિમાંથી જોવાયું. કતરી કર્મણે ને ભાવે, ભાવ કરતા અને કર્મ એ જે આપણે છે એની સાથે લઈએ અને વાક્યો બનાવીએ તો બહુ સહેલા છે. માર્કો તમારા રોકડા આના પણ બે માર્કો મળી શકે છે. માર્ક માટે આપણે લેવા અને સમજવા એ વ્યાકરણમાં ખાસ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો બસ હવે પછી વ્યાકરણમાં આગળ પછી સમજાવીશ. ફરીને મળશું ત્યારે.